નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર આજે આપણે ગુજરાતી પ્રશ્ન બેંકની વાત કરવાના છીએ ધોરણ ગુજરાતીનું પ્રશ્ન બેંકનું પેપર છે ટોટલ પચીસ માર્ક્સ હશે આમાં જેટલા પણ પૂછાઈ શકે એ ટાઈપનું પ્રશ્ન બેંકમાં મોસ્ટલી કવર કરવાની ટ્રાય કરી છે આપણે તો વિડીયોને વ્યવસ્થિત જોજો અને એ પ્રમાણે સોલ્યુશન પણ હું કરાવતી જાય સાથે સાથે તો વિડીયોમાં સાથે સાથે જોતા જો એવું લાગે તો પેન્સિલ નોટબુક લઈને સાથે સાથે સોલ્યુશન બોલું એ લખતા પણ જઈ શકો છો અને તમે આમ પણ સોલ્યુશન કરી શકો છો સાથે સાથે તો પ્રશ્ન એક છે જેમાં પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો એમાં શું હશે કે વાક્યોને સુધારીને ફરીથી લખો એક એક્ઝામ્પલ આપેલું છે તમને કે રક્ષાબંધન શ્રાવણ માસની આઠમે આવે છે તો ખોટું છે ને આ વાક્ય કારણ કે રક્ષાબંધન તો પૂનમે આવે છે એટલે આપણે શું કરવાનું છે વાક્ય સુધારીને લખવાનું છે કે રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમે આવે છે બરાબર તો આવી રીતે પાંચ તમારે આ રીતે લખવાના થાય પણ એના માટે તમને અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે કે હું રાત્રે વહેલા ઉઠીને સવારે વહેલા સૂઈ જાઉં છું તો આ ખોટું છે ને કે હું સવારે વહેલા ઉઠી અને રાતે વહેલા સૂઈ જાઉં છું તો આ રીતે તમારે શું થાય એ ખોટા વાક્યને સાચું લખવાનું થાય બરાબર તો ત્રીજું આ રીતે તમને અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપે છે મોસ્ટલી તમે આટલા એક્ઝામ્પલ કરી લેશો ને એટલે તમારે શું કરવાનું તો તમને આ જે પ્રશ્ન છે એ તમારે કેવી રીતે લખવો ને તો એ તમને શું કથાશે વ્યવસ્થિત આવડી જશે ત્યાર પછી કે રીટા દિવાળીના દિવસે પતંગ ચગાવે છે હવે દિવાળીના દિવસે તો ફટાકડા હોય ને તો તમે આ રીતે સાચું કરી શકો કે રીટા ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે છે ત્યાર પછી છે મુકેશ વરસાદમાં સ્વેટર પહેરીને વરસાદની વરસાદથી રક્ષણ મેળવે છે નહીં અહીંયા શું આવશે કે મુકેશ ચોમાસામાં છત્રી યા તો રેઇનકોટ તમે રેનકોટ લખી શકો રેનકોટ પહેરીને વરસાદથી રક્ષણ મેળવે છે ખેડૂત ખેતરમાં મોબાઈલનું વાવેતર કરે છે તો શું છે કે ખેડૂત ખેતરમાં પાકનું વાવેતર કરે છે વનમાં શિયાળ મોટી ત્રાળ પાડે છે ત્રાળકોળ પાડે સિંહ પાડે ને

નવરાત્રી ના દિવસે ગરબા ગાય છે નહીં ગુજરાતીઓ નવ શિવરાત્રીના દિવસે નહીં પરંતુ નવરાત્રીના દિવસે ખાય છે એટલે આપણે શું કરવાનું શિવરાત્રીને ક્યાં કયા વર્ડ હારે ચેન્જ કરવાનું છે નવરાત્રી હારે ચેન્જ કરવાનું છે ઉનાળામાં લોકો ગરમ કપડાં પહેરે છે ઉનાળામાં લોકો કોટનના કપડાં પહેરે છે તો આ રીતે શું કરવાનું છે તમારે વ્યવસ્થિત લખો તમને ટોટલ કેટલા આપેલા છે આ પેજમાં અઢાર જેટલા એક્ઝામ્પલ અને આ પેજમાં ટોટલ આ પ્રશ્ન માટે આપણને પચીસ એક્ઝામ્પલ આપેલા છે પ્રશ્ન બેંકમાં બરાબર અને પચીસ પ્રશ્ન બેંકના એક્ઝામ્પલ તમે કરી લેશો એટલે તમારે મોસ્ટલી શું થઈ જશે એમાં બધું જ કવર થઈ જશે ત્યાર પછી બીજો ભાગ એમાં પણ એમ છે પ્રશ્નોનો ઉત્તર આપો એકનો એક એક પ્રશ્ન શબ્દ એટલે શું અને યુવકનો કયો ગુણ અ દુકાનદારને સ્પર્શી ગયો મહારાજનો જીવન મંત્ર કયો હતો એ તમારે શું કરવાનું છે લખવાનું છે અને પાંચમો છે કે મૂર્તિ આર આરસ પહાડના પથ્થરમાંથી શા માટે બનાવવામાં આવતી હશે તો ટોટલ કેટલા છે પાંચ ક્વેશ્ચન છે બરાબર આમ હશે એક માર્ક્સ તો પણ તમને અહીંયા એક્ઝામ્પલમાં પ્રશ્ન બેંકમાં કેટલા છે આ આ પ્રશ્ન માટે તમને પાંચ સવાલ આપેલા છે ત્યાર પછી આપણે જોઈએ તો કોઈ પણ બે લખવાના છે એટલે ચાર માર્ક્સ એક ક્વેશ્ચન કેટલા માર્ક્સનો હોય બે માર્ક્સનો હોય એટલે એના માટે તમને અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે મોસ્ટલી આટલા પ્રશ્નો કરી લેશો ને એટલે આમાંથી તમને આવી જશે શિલ્પી આ સાચો ભગવાનનો ભક્ત છે એમ શા માટે કહી શકાય બાળ રવિશંકરના માતા ખોરાકને ખૂબ ચાવી ચાવીને ખાવાનો આગ્રહ કેમ રાખતા આપણું કરેલું કામ દીપી ઉઠે એ માટે શું કરવું જોઈએ રવિશંકર મહારાજને લોકો ભગવાનના અવતાર કેમ માનતા હતા વ્યવહારિક દ્રષ્ટિએ મહારાજ શબ્દના ત્રણ ત્રણ અલગ અલગ અર્થ જણાવો કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું એમાં તમે શું માનો છો અને શા માટે ટોટલ અહીંયા તમને દસ સવાલ આપેલા છે બરાબર આ દસ સવાલમાંથી શું કરવાનું છે તમારે પ્રિપરેશન કરવાનું છે એમાંથી બે પૂછાશે બરાબર તો એ હતા તમારા નમૂના રૂપના પ્રશ્નપત્ર હવે આપણું પ્રશ્નપત્ર નંબર ત્રણ તો પ્રશ્ન ત્રણમાં શું હશે તો કે એક તમને એડ આપેલી હશે જેમ કે રમકડા મેળો તો જગ્યા કઈ છે તારીખ શું છે હરિફાઈના નિયમો શું છે એ બધાના આધારે એક શું આપેલી છે એડ આપેલી છે એક નોટિસ આપેલી છે તો એના વિશે તમારે લખવાનું છે અને એના નીચે એના ક્વેશ્ચન આપેલા છે કે શૈક્ષણિક રમકડાં એટલે કેવા રમકડા બરાબર કે કોઈ પઝલ હોય એવું એવું બધું હોય આમાં બરાબર હરિફાઈના કયા કયા નિયમો છે તો કે શૈક્ષણિક રમકડા જ બનાવવાના રહેશે એટલે કોઈ એટલે જે આપણને એજ્યુકેશનમાં મદદરૂપ થાય એવા રમકડા કે જેનાથી જેમ કે આપણું મેથ્સ પાવરફુલ થાય તો એવી પઝલો બનાવવાની તમારે આવી રીતે બરાબર દરેક સ્પર્ધકે વધારામાં વધારે કેટલા રમકડા બનાવવાના બે ત્યાર પછી બિન ઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરવાનો રહેશે મતલબ કે વેસ્ટમાંથી બેસ્ટ બરાબર તમારા ઘરમાં જે વસ્તુઓ વેસ્ટ હોય અમુક વસ્તુઓ તો એનો ઉપયોગ કરી તમારે એમાંથી શું બનાવવાનું છે કોઈ સારું એવું હોય કે જે આપણને ભણવામાં પણ મદદ કરે એવું જેમ કે આપણને સરવાળા બાદ બાકીમાં અમુક પઝલો મદદ કરતી હોય છે તો એ બધી પઝલો આપણે આમાં બનાવવાની તો એ ટાઈપનું હોય છે સમય તો કે આઠથી બારનો છે સ્પર્ધાનો સમય કેટલો છે કે તો કે નવથી અગિયારનો જો તમારે આઠથી બાર તમારે ત્યાં પ્રેઝન્ટ રહેવાનું આઠ વાગ્યા સુધી અને બધું પતે ત્યાં બાર વાગી જાય એમાં સ્પર્ધાનો સમય કેવો છે તમારો નવ થી અગિયારનો તમને બે કલાક આપે રમકડું બનાવવા માટે અને શિક્ષણ શિક્ષણમાં રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તો એના આધારે નીચે કેટલા સવાલ છે પાંચ સવાલ છે શૈક્ષણિક રમકડા એટલે કેવા કે જે આપણને શિક્ષણમાં મદદ થાય એવા રમકડાને શૈક્ષણિક રમકડા કહેવાય જરૂરિયાત મુજબ માટે માટે અહીં કયો શબ્દ વાપરવાનો છે તો જરૂરિયાત મુજબ તો એના માટે શું ઉપયોગી છે તો એના માટે તમારે શું આમાં કયો શબ્દ આપેલો છે તો કે બિન ઉપયોગી વસ્તુઓનો ઉપયોગ આવશ્યક વસ્તુ તો એને શું કહે છે જરૂરી વસ્તુ રોહનના રમકડા સ્પર્ધામાંથી રદ કરવામાં આવ્યા એવું શા માટે થયું હશે કારણ કે એને શૈક્ષણિક રમકડા બનાવ્યા નહીં હોય બરાબર હરીફ અને હરીફાઈ જેવા જેવા શબ્દો બે બે લખો અને આ સ્પર્ધાનું સ્થળ કયું છે તો કયા સ્થળે આ સ્પર્ધા યોજાવાની છે એ લખવાનું છે હવે જુઓ મિત્રો અહીંયા એક તમને સરસ એડ આપેલી છે જેમાં શું છે કે કચરો કચરા પેટીમાં નાખવો શૌચાલયનો ઉપયોગ કરો થૂકદાની ઉપયોગ કરો પાણીની બચત કરો જો રેલવે પરિસર કે ડબ્બામાં ગંદકી કરનારને કેટલા રૂપિયા આપવા પડશે પાંચસો રૂપિયાનો ફાઇન ભરવાનો થશે તમે આ દુનિયાની જેવી જેવા જોવા માગો છો એવું પરિવર્તન તમે ખુદ લાવી શકો છો હવે એના આધારે અહીંયા શું આપેલા છે ટોટલ ચાર પ્રશ્નો આપેલા છે તો તમારે શું કરવાનું છે એડવર્ટાઇઝમાંથી જોઈને અને આ પ્રશ્નો લખવાનો જો મિત્રો આ જે ક્વેશ્ચન છે ને બહુ સરળ છે તમે પેલા એવો નોટિસ આખી વાંચી લો ત્યાર પછી આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે તો કે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે કેટલો દંડ લેશે તો કે પાંચસો રૂપિયા દંડ લેશે સ્વચ્છ ભારતમાં ગાંધીજી કેમ જોડાવવામાં આવ્યા હશે કારણ કે ગાંધીજી એને સ્વચ્છતા માટે બહુ જ આગ્રહી હતા એટલા માટે તો આ બધા પ્રશ્નોના જવાબ આમાંથી લખવાની ખૂબ સરળ હોય છે અને આમાં તમારે માર્ક સ્કોર કરવા પણ સારા પડે છે કારણ કે આમાં તમને શું આપેલું હશે સામે જવાબ માટે નોટિસ આપેલી હોય છે તમારામાં કોઈ લર્ન કરવાનું નથી સ્પર્ધામાં ભાગ લેવા તમે કોને મળશો તો આમાં તમારે જો અહીંયા પણ એક એડવર્ટાઈઝ આપેલી છે તો એમાં તો કે નિબંધની સ્પર્ધા છે બરાબર ત્રણ વિષય આપેલા છે પેલું નામ આવશે ઈનામ એને પાંચ પાંચ હજાર બીજા ઈનામવાળાને પચીસો રૂપિયા અને તૃતીયવાળાને એક હજાર રૂપિયા અને કોને મળવાનું કીધું છે મનસુખભાઈનો સંપર્ક કરવાનો છે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે મનસુખભાઈનો સંપર્ક કરવાનો છે પચ્ચીસ રૂપિયા ક્યારે મળશે જ્યારે તમે બીજા નંબરે આવશો પછી સ્પર્ધામાં શું તમે આ સ્પર્ધામાં ભાગ લઈ શકો જો તમે અગિયાર થી અઢાર વર્ષના હોય તો તમે ભાગ લઈ શકો બરાબર તો આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે એવી જ તમને અહીંયા બીજી પણ એડ્વર્ટાઇઝ એક આપેલી છે જે સ્ટેશનરી અને ઝેરોક્ષ ની છે જસદણ ની તેમાં નોટબુક એ એ બધું જેમ કે જલારામ માં જસદન તારીખ આપેલી છે પછી કયા કયા વ્યક્તિનું આ બિલ છે એને શું શું ખરીદ્યું એના વિશે છે તો એમાંથી જોજો લખવાનું કઈ વસ્તુ મોંઘી છે કઈ વસ્તુ સસ્તી છે સ્કેચ પેન ની કિંમત કેટલી છે એકસો 180 રૂપિયા બુક માં હોય તો બુક કેટલા ની મળી હશે તો આ બધા શું કરવાના છે પ્રશ્નપત્ર પછી જો એક અહીંયા ભાવ નું લખેલું છે કે ખાણ નો આ ભાવ છે ઘઉં નો આ ભાવ છે ચોખા નો આ ભાવ છે તો અને એક કેજી લી લીટર છે તો એના વિશે તમારે શું હશે નીચે પાંચ સવાલ આપ્યા હશે તો એ પાંચ સવાલ તમારે શું કરવાના છે એનો જવાબ તમારે ઉપરની લખવાનો છે ત્યાર પછી તમને શું આપેલું છે સંજ્ઞાઓ શોધો સંજ્ઞાઓમાં પણ શું છે ખાલી જગ્યા અને ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો તો તમારે ખાલી જગ્યા ઉપર તમને ઓપ્શન આપેલા હશે એમાંથી સિલેક્ટ કરી જે તમારે બંધ બેસતી હોય એ તમારે લખવાની છે ત્યાર પછી છે નીચે લીટી દોરેલી જે જગ્યા છે એમાં સમાનાર્થીવા યુવાન તો યુવાન ને શું કહે કે શકાય એ લખવાનું છે મૂર્તિકારની બનાવેલી નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે તો મૂર્તિકારની જગ્યા તમે બીજું પણ લખી શકો છો થાંભલો તો થામ્બલા ને બીજું શું કહેવાય એ લખી શકો છો બરાબર અને ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો છે અને પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે એ આપ એ એ થઈ જાય ત્યાર પછી છે માગ્યા પ્રમાણે જવાબ લખો તો તમારે એમાં શું છે તો કે ટોટલ પાંચ સબ્જેક્ટ ઉપર શું કરવાનો છે નિબંધ લખવાનો છે તો આ હતું તમારું ગુજરાતી વિષયનું પેપર